केवी रीते आ काम पार पाड्यु अने त्यां हाल केवी वात छे अने पड़कारो शुं त्यां जोवा मळी रह्या छे? એટલે અમારે ત્યાં જ્યારે લોકડાઉન થયું ત્યારે 20 માર્ચે લગભગ યુકેની અંદર 714 કેસ હતા, અને લોકડાઉન થયા પછી કેસીસ એકદમ વધવા માંડ્યા. જે 5 એપ્રિલે 6,200 કેસ લગભગ થઈ ગયા, તો એ સમયે અમારે એવો પ્રોબ્લેમ હતો કે આટલા બધા પેશન્ટોને આપણે સમાવી કેમ શકીશું. એટલે અમે હોસ્પિટલોમાં 2 અલગ અલગ વિસ્તાર કર્યા, કોવિડ પેશન્ટ્સ અને નોન કોવિડ ઝોન. એટલે બધા કોવિડ પેશન્ટ એક જ જગ્યાએ રાખ્યા. બીજી બાજુ અમે આઈટીયુની કેપેસિટી વધારી, અમે નોન ઇસેન્શિયલ ઓપરેશન્સ, નોન કોવિડ પેશન્ટનું બધું કામ બંધ કરી અને ખાલી ફોકસ આઈટીયુ કોવિડ પેશન્ટ્સ માટે જ કરવા માંડ્યા. આ રીતે અમારી કેપેસિટી વધારી. પછી સિંગલ પેશન્ટની વાત કરીએ તો અમે પેશન્ટની પહેલાં અમે ચકાસણી કરી, એ લોકોને એસેસમેન્ટ કર્યા પછી અમે એને એન્ટીબાયોટિક્સ આપીએ, કારણ કે આમાં સેકન્ડરી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોય છે. અમે એમને ઇનોક્સેપરિન આપીએ, એમાં લોહી પાતળું કરવા માટે, બીકોઝ આપણે જોયું છે કે એ લોકોને થ્રોમ્બોસિસ થતું હોય છે. અને પેશન્ટને ઓક્સિજનની સારવાર આપીએ. પેશન્ટને કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરતા રહેતા હોય છે. જ્યારે પણ એનું ઓક્સિજન પડી જાય ત્યારે એનું ઓક્સિજન વધારીએ, અને જરૂર પડે તો એને અમે સીપેપ ઉપર અને જરૂર પડે તો આઈટીયુની અંદર અમે એડમિટ કરીને એ પેશન્ટોની સારવાર કરતા હોય છે. ધીસ ઇઝ અ નોર્મલ જનરલ કેર ઇન અવર હોસ્પિટલ. બિલકુલ ડૉક્ટર સાહેબ, પણ હાલની જે યુકેની સ્થિતિ જોવા મળી રહી છે અને તે જે બગડી રહી છે તેની પાછળનું આપ શું કારણ માની રહ્યા છો? એટલે આપણે એવું કહી શકાય કે અમે ઇટલી અને સ્પેનની સરખામણીમાં લગભગ 1 વીક પાછળથી લોકડાઉન શરૂ કર્યું. અમારું લોકડાઉન ચાલુ થયું 20 માર્ચે. એ બી પહેલાં વીકે એટલું બધું સ્ટ્રીક્ટ નહોતું. એટલે જ્યારે પહેલું વીકેન્ડ આવ્યું ત્યારે ઘણા બધા લોકો પાર્કમાં, હિલ્સમાં ચાલવા આવું તેવું બધા નીકળી ગયા, જેના લીધે ઘણા લોકોને સંક્રમણ થયું. અને એસ્પેશિયલી હું જ્યાં રહું છું ત્યાં આગળ લેક ડિસ્ટ્રિક્ટમાં ઘણા બધા વિઝિટર્સ આવ્યા અને એ લોકોએ અહીંયા રોગ ફેલાવ્યો. એ પછી સરકારે તો બી 2 વીક કડી નોટિસો આપી, પણ ખરેખર ફાઇન સિસ્ટમ ઇસ્ટર વીકેન્ડ પછી જ શરૂ કર્યો, અને ફાઇન સિસ્ટમ કર્યા પછી લોકડાઉન ખરેખર એકદમ સ્ટ્રિક્ટ અમલમાં આવ્યો. એટલે એવું કહી શકાય કે આ એક નિર્ણયથી અમારે ત્યાં થોડુંક વધારે ફેલાયું. બીજું, યુકેની જે પોપ્યુલેશન છે એમાં ઘરડા લોકોની પોપ્યુલેશન બહુ જ વધારે છે, અને આ ઘરડા લોકોમાં એ લોકોનું ઇમ્યુન સિસ્ટમ બહુ કોમ્પ્રોમાઇઝ્ડ હોય, કારણ કે એ લોકોને ઘણા બધા રોગો હોય, જેવા કે ડાયાબિટીસ હોય એ લોકોને, કેન્સર હોય. એ લોકો બહુ જ સ્મોકિંગ બી બહુ પ્રમાણ વધારે અહીંયા છે, જે એટલે એ લોકોને COPD જેવો રોગ થતો હોય, અને આ લોકોને દવાઓ એવી ચાલતી હોય જેના લીધે બી એમનું ઇમ્યુન સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ થયું હોય છે. એટલા માટે એવું કહી શકાય કે આ રોગ યુકેની પોપ્યુલેશનમાં વધારે સિવિયર રીતે અફેક્ટ કર્યો, અને ધેટ ઇઝ વાય અમારો ડેથ રેટ યુકે, ઇટલી અને સ્પેન એ લોકોની સરખામણીમાં સેમ જેવો રહી રહ્યો છે. બિલકુલ ડૉક્ટર સાહેબ, પણ આ હાલ જે વૈશ્વિક પરિસ્થિતિ છે અને તેની તુલના જો કરીએ તો ભારતની સ્થિતિ વિશે આપ શું માનો છો? ભારતમાં હાલ જે કોરોના નિયંત્રણમાં છે તેવું કહી શકાય? એટલે આપણે ત્યાં એવું કહી શકાય કે ભારતમાં અત્યારે આ રોગ અંકુશમાં છે. જો હું યુકે જોડે એને કમ્પેર કરું તો આજની તારીખમાં યુકેમાં લગભગ 1.5 લાખ જેટલા કેસ થઈ ગયા અને એમાં 20,500 જેટલા મૃત્યુ પામ્યા. એમાં એવું કહી શકાય કે 13.5% જેટલા લોકોનું મૃત્યુ થયું. જ્યારે ભારતમાં આપણે જોઈએ તો લગભગ 26,000 કેસ થયા, એની સામે 800 જ લોકો ને મૃત્યુ થયું, તો એ લગભગ એની ફિગર 3% પ્રમાણે છે, જે આઈ થિંક આખા વર્લ્ડમાં 2-3% જેટલું એક્સેપ્ટેબલ ફિગર છે. આઈ થિંક સવાલ એ નથી કે કેટલા પર્સન્ટેજ મૃત્યુ પામ્યા, અને સવાલ એ છે કે કોઈ પણ પેશન્ટ જેની આપણે કેર કરી શકતા હોય, જેની આપણે કહીએ કે પ્રિવેન્ટેબલ ડેથ હોય એ આપણે રોકી શકીએ, તો આપણે કહી શકીએ કે આ કેસ આપણા કંટ્રોલમાં છે. નહીં, બિલકુલ બિલકુલ સાચી વાત છે. પણ પીએમ મોદીની જે લોકડાઉનની જાહેરાત થઈ અને ખાસ કરીને સરકારનો જે નિર્ણય અત્યાર સુધીમાં લેવાયા છે, એ નિર્ણય કેટલો કારગર થતો હોય એવું આપને લાગે છે? અમે એવું કહી શકાય કે ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. અને આ કહેવત પ્રમાણે આપણે જોઈએ તો ફાઇનાન્શિયલ હેલ્થ દેશ માટે જરૂરી છે,
પણ એ જ્યારે જાન હૈ તો જહાન હૈ, જે પ્રધાનમંત્રીજીએ કીધું એ પ્રમાણે આપણે જોઈએ તો આપણે હોઈશું તો આ બધું પાછું આવશે. લોકડાઉનની અસરમાં મારે એટલું જ કહેવાનું કે જો આ બધામાં આપણે અમુક વસ્તુ ધ્યાન રાખવી જોઈશે કે આપણે ત્યાં જે લોકો ગરીબ છે એ લોકોને માલ નરિશમેન્ટ ના થાય. જે લોંગ ટર્મ કન્ડિશન્સવાળા પીપલ છે, લોકો છે, જેમ કે આપણે ડાયાબિટીસ, કેન્સરના, એ લોકોની પણ સ્વાસ્થ્ય સેવા જળવાઈ રહે એ આપણે આમાં જોવું પડશે. અને આપણે આ લોકડાઉન 3 જે અમલમાં મૂકીએ એમાં આપણે આપણા હોસ્પિટલોની કેપેસિટી, આઈસીયુની કેપેસિટી એ બધું કંટ્રોલમાં રહે એ પ્રમાણે આપણે બધું કરવું પડશે. અને એ રીતે આપણે આને નફા નુકસાનમાં જોઈ શકીએ. બિલકુલ. ખાસ કરીને આ ટીવીના આ માધ્યમથી આપ ગુજરાતીઓને, ખાસ કરીને ભારતીયોને શું સલાહ આપશો? આઈ થિંક જ્યાં સુધી આ વેક્સિન નહીં શોધે ત્યાં સુધી આ રોગ રહેશે જ. આપણે એટલું જ સાચવવાનું કે આપણી હોસ્પિટલ, ડૉક્ટર્સ, નર્સિસ, વેન્ટિલેટર કેપેસિટી, આઈસીયુ કેપેસિટી એ બધું આપણે માપમાં જળવાઈ રહે એ પ્રમાણે આપણે પેશન્ટોને ટ્રીટ કરીએ. બીજું મારે એ કહેવાનું કે જે આપણે ત્યાં સંવેદનશીલ લોકો છે જેને વલનરેબલ કેટેગરીમાં આવે છે, જેવા કે ડાયાબિટીક, બ્લડ પ્રેશરવાળા, હાર્ટ બીમારીવાળા, કેન્સરવાળા જે અમુક દવાઓ ઉપર હોય છે, અને ઓબેઝ લોકો, એ લોકોએ ખાસ સાવચેતી રાખવાની. એ લોકો આ પેશન્ટના કોન્ટેક્ટમાં ના આવે, અને એ લોકો જો સાચવશે તો આપણે ઇન્ડિયામાં આ રોગ ઉપર જરૂરથી વિજય પામીશું. અને આઈ એમ શ્યોર કે આપણી કરંટ ગવર્મેન્ટ બધા જ પગલાં ઘણા સારા લઈ રહી છે, જે WHO પણ ઘણી સારી રીતે સરાહ્યા છે, અને આખું વર્લ્ડ આપણે જોઈએ તો કમ્પેર કરીએ તો આખા વર્લ્ડ પ્રમાણે આપણી ફિગર્સ સૌથી સારી છે.